અસલામુ અલૈકુમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ. આજે તારીખ 9/10/2020 વાર શુક્રવાર. આજે આપણે ધોરણ પાંચમાં ગણિત વિષયમાં આગળ વધીશું, બરાબર. એના પહેલાના તાસમાં આપણે પ્રકરણ નંબર 7 તમે પેટર્ન એટલે ભાત જોઈ શકો છો. એમાં કેટલીક પેટર્ન જોઈ ગયા હતા. હવે આપણે આગળના કેટલાક દાખલા અને પેટર્ન જોઈશું. ચલો અજ્ઞાત સંખ્યાઓ. ચલો વળી આ શું છે અજ્ઞાત સંખ્યાઓ? એટલે કે આપણને અહીં કીધું છે, બન્નો અને વિનોદ કોઈ એક સંખ્યા ધારે છે. આ સંખ્યાઓ વિશે અનુમાન લગાવી શકાય તે માટે તેઓ કોઈ સંકેત આપે છે. આ સંકેત દ્વારા બંને જણા એકબીજાએ ધારેલી સંખ્યા વિશે અનુમાન લગાવીને તે સંખ્યા જાણવાનો પ્રયત્ન કરે છે. ચાલો હવે અહીં તમને કીધું છે કે તમે અજ્ઞાત સંખ્યા એટલે કે તમે જાણતા નથી એવી સંખ્યા શોધો. તો શું કીધું છે? તે 100 ના અડધા કરતાં મોટી. તો 100 ના અડધા કેટલા થાય? તમને ખબર છે 100 ના અડધા થાય 50. એટલે કે 50 કરતાં કેવી છે? મોટી છે. ચાલો પછી શું કીધું છે? તે 6 ના 10 ગણાથી મોટી અને 7 ના 10 ગણાથી નાની છે. 6 ના 10 ગણાથી મોટી. 6 ના 10 ગણા એટલે 6 × 10 તો કેટલા આવશે? 60. અને 7 ના 10 ગણા એટલે 7 × 10 એટલે કેટલા આવશે? 70. તો શું લખાશે? 60 અને 70ની વચ્ચેની છે. 50 કરતાં મોટી છે અને 60 અને 70ની વચ્ચેની કોઈ સંખ્યા છે. હવે આગળની હિંટ શું આપેલી છે? તેનો દશકનો અંક એ તેના એકમના અંક કરતાં 1 વધુ છે, બરાબર. એટલે કે એનો દશકનો અંક જે છે તેના એકમના અંક કરતાં 1 વધુ છે. તો આપણે લખી શકીએ 5 વત્તા 1 = 6. 1 વધુ છે એટલે 5 વત્તા 1 = 6. પછી શું કીધું છે? બંને અંકોનો સરવાળો 11 છે. ચાલો દશકનો અંક છે 6 અને એકમનો અંક છે 5. તેથી બંને અંકોનો સરવાળો કેટલો આવે છે? 6 વત્તા 5 = 11. તો તમને ધારેલી સંખ્યા મળી જશે. કઈ આવશે? 65. સમજ પડી ને? આમ આપણે આપેલ હિન્ટ પરથી જે તે ધારેલી સંખ્યા ખૂબ જ સરળતાથી શોધી કાઢી. સમજ પડી ને? આ તમારી ચોપડીમાં જ તમારે લખવાનું રહેશે. અને તમારી પાસે પાઠ્યપુસ્તક ન હોય તો તમારે તમારી નોટબુકમાં વ્યવસ્થિત રીતે સમજીને લખવાનું રહેશે. ચાલો હવે આપણે બીજી અજ્ઞાત સંખ્યા શોધીશું. તો 100 ના અડધા કરતાં નાની. 100 ના અડધા એટલે 50 કરતાં કેવી છે? નાની છે. તે 4 ના 10 ગણાથી મોટી અને 5 ના 10 ગણાથી નાની છે. 4 ના 10 ગણા એટલે હવે તમને આવડશે, 4 ના 10 ગણા એટલે 4 × 40 અને 5 ના 10 ગણા એટલે 5 × 10 કરવાનું, 5 × 50 એટલે તે 40 અને 50ની વચ્ચેની છે. 40 અને 50ની વચ્ચેની છે. પછી શું કીધું છે? તેનો દશકનો અંક તેના એકમના અંક કરતાં 2 વધુ છે. તેનો દશકનો અંક તેના એકમના અંક કરતાં 2 વધુ છે એટલે દશકનો અંક 2 અને એકમના અંક કરતાં એટલે કે 2 વત્તા 2 = 4, બરાબર. એટલે દશકનો અંક તેના એકમના અંક કરતાં 2 વધુ છે એટલે દશકનો અંક આવશે 2 વત્તા 2 = 4. પછી શું કીધું છે? બંને અંકોનો સરવાળો 6 છે.
तो आपणी पासे दशकनो अंक चार छे, तो हूँ एकमनो अंक शूँ लऊं? तो बन्नेनो सरवाळो छ आवे। तो आपणे लखी शकीए दशकनो अंक चार अने एकमनो अंक बे, तेथी चार वत्ता बे बराबर छ, तेथी जवाब 42 थाय। बराबर, एकमनो अंक बे अने दशकनो अंक चार, એટલે ધારેલી સંખ્યા કઈ આવશે? તો ધારેલી સંખ્યા આવશે 42। સમજ પડી ને? આમ તમે આપેલ હિન્ટ પરથી ધારેલી સંખ્યા ખૂબ જ સરળતાથી શોધી શકો છો। આ પણ તમારે તમારી પાઠ્યપુસ્તકમાં વ્યવસ્થિત રીતે લખવાનું રહેશે, અને પાઠ્યપુસ્તક નહીં હોય તો નોટબુકમાં લખવાનું રહેશે। ચાલો હવે આપણે આગળ જોઈશું। વિષમયકારક, વિષમયકારક સંખ્યા એટલે કે કઈ સંખ્યા એ આપણે જોઈએ। વિષમયકારક સંખ્યા એટલે કે એવી સંખ્યા કે જેને આપણે ગુણીએ, બાદ કરીએ કે ભાગીએ તો પણ એ સંખ્યા પાછી મળે। ચાલો હવે આપણે દાખલો જોઈએ, તેથી તમને વધારે સારી રીતે સમજ પડે। ચાલો, શું કીધું છે? સૌથી પહેલાં મિત્રની ઉંમર બરાબર 10 વર્ષ। હવે તેમાં કેટલા ઉમેરવાના છે? તેમાં 5 ઉમેરતા, એટલે 10 વત્તા 5 બરાબર 15। પછી શું કીધું છે? મળતા સરવાળાને 2 વડે ગુણો, એટલે કે આ જે સરવાળો મળે છે તેને કેટલા વડે ગુણવાનું છે? 2 વડે, એટલે 15 × 2 કેટલા આવશે? 30। તેમાંથી 10 બાદ કરો, એટલે 30માંથી કેટલા બાદ કરવાના? 10। તો 30 - 10 = 20। તેને 2 વડે ભાગો, તો આને આપણે 2 વડે ભાગીશું, તો 20 / 2 કેટલા આવશે? 10। બરાબર, એટલે કે જે ઉંમર આપણે ધારેલી હતી એ જ ઉંમર ફરી મળી ગઈ। તો શું તમારા મિત્રને આશ્ચર્ય થયું? તો આપણે લખી શકીએ કે મિત્રને તેની ઉંમરના વર્ષ જ જવાબ મળે છે, તેથી મારા મિત્રને આશ્ચર્ય થયું। બરાબર ને? એવી રીતે આપણને વિષમયકારક સંખ્યા મળે છે। સમજ પડી ને? આ દાખલો તમારે તમારી નોટબુકમાં વ્યવસ્થિત રીતે ગણવાનું રહેશે। હવે આપણે આગળ જોઈશું। આગળ એક પેટર્ન આપેલી છે, કોઈ એક સંખ્યા લો। તમે કોઈ પણ સંખ્યા લઈ શકો છો, તો અહીં આપણે લઈશું, સૌથી પહેલાં સૂચના જોઈ લઈએ। સૂચના મુજબ કરો અને ખાલી સ્થાન પૂર્ણ કરો। ચાલો, કોઈ એક સંખ્યા લો, તો આપણે ગમે તે સંખ્યા લઈ શકીએ। તો અહીં આપણે સંખ્યા લઈએ 9। તેના બમણા કરો, ચાલો એના બમણા કરી લઈએ, તો 9 × 2 કેટલા આવશે? 9 × 2 = 18। બરાબર ને? તેને 5 વડે ગુણો, ચાલો એટલે કે કોને 5 વડે ગુણવાનું છે? આ જે 18 આપેલું છે ને, એને 5 વડે ગુણવાનું રહેશે, એટલે 18 × 5। 18 × 5 ખબર જ છે તમને, 18 × 5 કેટલા આવે? 90। તમારા જવાબને 10 વડે ભાગો, એટલે 90 ભાગ્યા શું કરવાનું? 10। તો જવાબ શું મળશે? તો આપણો જવાબ આવશે 9। સમજ પડી ને? એટલે કે જે આપણે ધારેલી સંખ્યા હતી એ સંખ્યા આપણને પાછી મળી ગઈ। તમે કોઈ પણ સંખ્યા ધારી શકો છો, આ પણ તમારે તમારી ચોપડીમાં વ્યવસ્થિત રીતે ખાલી સ્થાન પૂર્ણ કરવાના રહેશે। હવે આપણે આગળ જોઈશું। ચાલો, આગળ પણ સેમ એવું જ છે। શું કરવાનું છે? સૌથી પહેલાં કોઈ એક સંખ્યા લો, ચાલો કોઈ પણ સંખ્યા તમે લઈ લો, જરૂર નથી કે મેં લીધી તમે એ જ લો, કોઈ પણ સંખ્યા લઈ શકો છો। તો હું અહીંયા લઈશ 6। તેના શું કરો? તેના બમણા કરો, એટલે 6ના બમણા કરવાના, એટલે 6 × 2 કેટલા આવશે? 12। ફરીથી તેના બમણા કરો, એટલે કે ફરીથી એના બમણા કરવાના છે, એટલે 12 × 2, તો 12 દુ
बार दू चौवीस। चलो फरीथी शू कीधु छे, मळता जवाबमां तमे लीधेली संख्या उमेरो। चलो मळता जवाबमां लीधेली संख्या उमेरवानी छे एटले चौवीस वत्ता लीधेली संख्या केटली छे छ, एटले चौवीस वत्ता छ केटला आवशे तीस। हवे फरीथी बमणा करो એટલે કે ત્રીસના ફરીથી આપણે બમણા કરવાના રહેશે એટલે ત્રીસ ગુણ્યા બે કેટલા આવશે સાહીઠ, તેને દસ વડે ભાગો એટલે સાહીઠને શાના વડે ભાગવાનું દસ વડે, તો તમારો જવાબ આવશે છ। જો જે સંખ્યા આપણે ધારેલી હતી એ જ સંખ્યા આપણને પાછી મળી ગઈ, સમજ પડે છે ને? આ પણ તમારે તમારી પાઠ્યપુસ્તકમાં વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવાનું રહેશે। હવે આપણે આગળ જોઈશું। ચાલો આગળ શું કીધું છે, સંખ્યાઓની આપેલી પેટર્ન જુઓ અને તેમાં આગળ વધો। ચાલો એક, તો એક ગુણ્યા એક, એકસો એકવીસ તો કેટલા અગિયાર ગુણ્યા અગિયાર, પછી બાર હજાર ત્રણસો ને એકવીસ તો એકસો અગિયાર ગુણ્યા એકસો ને અગિયાર। ચાલો હવે અહીંયા આપેલું છે એક લાખ ત્રેવીસ હજાર ચારસો ને એકવીસ, તો અહીંયા એક એક હતું, પછી બે એક આવ્યા, પછી ત્રણ એક આવ્યા, તો કેટલા એક આવશે હવે, ચાર વાર એક એટલે કે એક હજાર એકસો અગિયાર ગુણ્યા એક હજાર એકસો ને અગિયાર, સમજ પડી ને? આવી રીતે તમારે તમારા પાઠ્યપુસ્તકમાં જ આ પેટર્ન પૂર્ણ કરવાની રહેશે। અહીં આપણું પ્રકરણ તમે પેટર્ન એટલે કે ભાત જોઈ શકો છો, તમે પેટર્ન એટલે કે ભાત જોઈ શકો છો પૂર્ણ થાય છે। મને આશા છે કે તમને શીખવેલ બધી જ પેટર્નોમાં સારી રીતે સમજ પડી ગઈ હશે। વિડીયો ગમ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।